ધાનેરા તાલુકાના પ્રકૃતિ પ્રેમીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન કરાયું. ગતરોજ ધાનેરા તાલુકા થાવર ગામે આવેલ રામદેવ પીર મંદિર પ્રાંગણમાં મુખ્ય અધ્યક્ષ તરીકે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર IS શ્રીમાન આનંદભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાયું પ્રકૃતિ સંરક્ષણ સન્માન એવોર્ડ 2021નું આયોજન કર્યું હતું. પ્રકૃતિને સમર્પિત થઈ પર્યાવરણનું જતન કરનાર ધાનેરા તાલુકાના કર્મવીરોનું સન્માન એજ્યુફેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી આનંદભાઈ પટેલ IASના વરદ હસ્તે ધાનેરા તાલુકાના થાવર ગામે પ્રકૃતિ સંરક્ષણ સન્માન એવોર્ડ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાની વિવિધ સંસ્થાઓ અને પ્રકૃતિ પ્રેમી લોકો દ્વારા વૃક્ષ ઉછેરના આયોજન સાથે દેશી કુળના વૃક્ષોના વાવેતર, પીપળ વનના નિર્માણ, મિયાવાકી પદ્ધતિથી બનાવેલ ઘનિષ્ઠ ફોરેસ્ટમાં નોંધનીય કામગીરી કરવામાં આવી છે. એ માટે એજ્યુકેશન ફાઉન્ડેશન અથવા સંસ્થા દ્વારા કર્મવીરોનું પ્રકૃતિ સંરક્ષણ સન્માન એવોર્ડ 2021 આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી આનંદભાઈ પટેલ દ્વારા દરેક પર્યાવરણ પ્રેમીઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને તે સાથે જણાવ્યું હતું કે સાચો યુવાન એ જ છે જે પોતાના ગામને હરિયાળું બનાવે અને સ્વચ્છ રાખે તેવા સકારાત્મક માર્ગદર્શન આપ્યા હતા. તેમજ ગુજરાત રાજ્ય દ્વારા શ્રેષ્ઠ વન પંડિત એવોર્ડ વિજેતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય અને આર્યાવ્રત નિર્માણના પ્રમુખ શ્રી નિલેશ રાજગોરે જણાવ્યું હતું કે સંસ્થાઓ, સરકાર અને ગામ લોકોના સાથ સહકારથી દરેક ગામમાં ઓક્સિજન પાર્ક, પીપળ વનના નિર્માણ થાય તેવી કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે શ્રી આનંદભાઈ પટેલ IAS બનાસકાંઠા, શ્રી જોરભાઈ પાટીદાર નિવૃત્ત ઓફિસર અને ગૌતમભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહી કુલ 21 પ્રકૃતિ પ્રેમી લોકોની 6 સંસ્થાઓને પ્રકૃતિ સંરક્ષણ સન્માન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લોકસામના ન્યૂઝ.